તો અહીંયા આગળ આપણે ચેપ્ટર 3 બઢતી બદલી અને અપકર્ષણ વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે બદલી બઢતીની પ્રસ્તાવિકતા, પ્રસ્તાવિક અર્થ, અસરો, કારણો, ધોરણો વિશે જાણીશું. એના પછી બદલીનો અર્થ, કારણો વિશે જાણીશું અને અપકર્ષણ એટલે શું અને એના કારણો વિશે જાણીશું. તો અહીંયા બદલી કર્મચારી સંચાલનનું કાર્ય કર્મચારી મેળવવાનું છે, તે ઉપરાંત તેને નિભાવવાનું, તેનો વિકાસ કરવાનું પણ છે. કર્મચારી દળની ઊંચી કાર્યક્ષમતાને ટકાવી રાખવું એ ખૂબ જ આવશ્યક છે. કર્મચારી નિયુક્તિ ખોટે સ્થાને થઈ હોય તો તે અંગેની માહિતી પાછળ મળ્યા પછી તેની ફેરબદલી કરી તેને તે સ્થાન પરથી ખસેડવો, અથવા તે પોતાની શક્તિનો પૂરેપૂરો પરિચય ન કરી શકતો હોય તો તે સ્થાન પરથી તેને હટાડી મૂકવાની પણ વ્યવસ્થા હોય છે. તો આમ જોઈએ તો આપણે પહેલું તો અહીંયા આગળ બઢતીનો અર્થ વિશે જોઈશું. ડેલ યોર્ડર નામના જે લેખક છે એને આપણને બઢતીની કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઊંચા અને લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે તો તેવા ફેરફારને બઢતી કહેવામાં આવે છે. જ્યારે કર્મચારીને પોતે જે વર્તમાન જે હોદ્દા ઉપર કામ કરતો હોય એનાથી ઊંચા હોદ્દા ઉપર, ધારો કે કોઈ વ્યક્તિ એ પટાવાળો હોય અને પટાવાળામાંથી તેને બઢતી આપીને ક્લાર્ક બનાવવામાં આવે તો આ પ્રક્રિયાને બઢતી કહેવામાં આવે છે. તો જ્યારે આવી રીતે બઢતી આપવામાં આવે છે તો કર્મચારીના હોદ્દાની અંદર પણ વધારો થાય છે. તો બીજી વ્યાખ્યા આપી છે, તો બીજી વ્યાખ્યા છે તો બઢતી એટલે કર્મચારીને ઊંચા હોદ્દા પર મૂકવો જેથી તેની જવાબદારીમાં વધારો થાય, તે વધારે પ્રતિષ્ઠા અને માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે અને તેના પગારમાં વધારો થાય. તો અહીંયા કર્મચારીને બઢતી આપવા માટેનું કહીએ તો કે કર્મચારીને ઊંચા હોદ્દા ઉપર મૂકી જેથી કરીને તેને વધારો થાય. તો અહીંયા આગળ બઢતીમાં નવા નવો હોદ્દો પ્રાપ્ત થાય છે અને જૂના હોદ્દાની સરખામણીમાં પગાર, મોભો અને કાર્યસ્થિતિ પ્રમાણમાં ઊંચી હોય છે. જેમ કે એક ક્લાર્ક હોય તો ક્લાર્કને હેડ ક્લાર્ક બનાવવામાં આવે, એના પછી સેક્રેટરી બનાવવામાં, એને પછી મેનેજર બનાવવામાં આવે. તો જ્યારે એને આવી રીતે ઊંચા હોદ્દા ઉપર લઈ જવામાં આવે તો એની જો એની જવાબદારીઓમાં વધારો થાય, એના વેતનની અંદર વધારો થાય, એની આવડતની માને કારણે એનો સમાજની અંદર પ્રતિષ્ઠા પણ વધે. તો અહીંયા આગળ વ્યક્તિને બઢતી આપવાથી તેના કેટલાક ફાયદાઓ પણ છે. તો અહીંયા બઢતીના જુદા જુદા કારણો છે, તો બઢતીના કારણો વિશે આપણે જાણીશું. બઢતીની અસરો, પહેલાં બઢતીની અસરો, કર્મચારીને બઢતી આપવામાં આવે તો એની શું અસરો થાય છે? તો કર્મચારીની બઢતી આપવાને પરિણામે પહેલું છે તેના વર્તમાન હોદ્દા કરતાં ઊંચો હોદ્દો મળે છે. ધારો કે જો ક્લાર્ક હોય છે અને બઢતી આવે તો હેડ ક્લાર્ક બને, તો જેના કારણે એનો હોદ્દો ઊંચો મળે છે એ પોતે એની હોદ્દામાં વધારો થાય છે. બીજું છે તેની જવાબદારીમાં વધારો, કે એ જે કામ કરતો હોય છે તે જવાબદારીમાં પણ વધારો થાય છે. તે કામ કરવાની એની જવાબદારીમાં વધારો થવાને કારણે તે કાર્ય પોતાની ક્ષમતાથી કરી શકે છે. એના પછી ત્રીજું છે પગારમાં વધારો. જ્યારે કર્મચારીને બઢતી આપવામાં આવે છે ત્યારે તેનો પગારમાં પણ વધારો થાય છે. આપણે જોઈએ છીએ કે પટાવાળા અને ક્લાર્કના પગારની અંદર ખાસો ડિફરન્સ હોય છે. તો જ્યારે એ કોઈ વ્યક્તિ પટાવાળો હોય અને એને ક્લાર્ક બનાવે તો એના પગારની અંદર પણ વધારો થાય છે. તો બઢતીને પરિણામે પગારમાં પણ વધારો છે. કર્મચારી સંચાલન પ્રત્યે વધુ માન છે કારણ કે તેના કાર્યની કદરનો સંતોષ થાય છે. જ્યારે કર્મચારીને બઢતી આપવામાં આવે તો એને પોતાને સંચાલકો તરફ માન જાય છે, કારણ એનું એમ છે કે એમને મારા કાર્યની કદર કરી, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેઓ પોતાના કંપની પોતાની છે એ ભાવના સાથે કાર્ય કરે છે અને એ કંપનીના દરેક કાર્યમાં પોતે ઉત્સાહ અને જુસ્સાથી ભાગ લે છે. તો અહીંયા આગળ આપણે જોયું તો કે બઢતીના કેટલીક અસરો થાય છે જેના કારણે
કર્મચારીઓને તો ફાયદો થાય છે, સાથે સાથે કંપનીને પણ આના કારણે ફાયદો થાય છે. એના પછી બઢતીના કારણો, બઢતી એક જગ્યા નીચા હોદ્દા પરથી ઊંચા હોદ્દા ઉપર લઈ જવા માટે બઢતીના કેટલાક કારણો છે. તો બઢતીમાં કારણો, પહેલું કારણ છે સેવા અને કાર્યની કદર. જ્યારે કર્મચારી અત્યાર સુધી જે નોંધપાત્ર કાર્ય કર્યું છે તેની કદર તરીકે તેને બઢતી આપવામાં આવે છે અને તે યોગ્ય છે. આ માટે કર્મચારી નિયમિતતા, ચોકસાઈ, કાર્યક્ષમતા, હાજરી, કંપની પ્રત્યેની વફાદારી વગેરે અનેક પરિબળોને કારણે તેની કાર્ય અને સેવાની કદર થાય છે. એના પછી વફાદારી, જ્યારે સિનિયોરિટીને ધ્યાનમાં રાખી બઢતી આપવામાં આવે ત્યારે બઢતી વફાદારીનું વળતર છે. છેવટે અમુક વર્ષ પછી તે ઊંચા હોદ્દો મળે તે આશાએ ઘણા કર્મચારીઓ પેઢીમાં ટકી રહે છે, પેઢીમાં નિષ્ઠાથી કામ કરે છે. તો આ એક બઢતીનું કારણ છે કે તેની વફાદારીનું એને ઇનામ સ્વરૂપે બઢતી આપવામાં આવે છે. એના પછી મહત્વાકાંક્ષા, જીવનમાં આગળ વધવાની હોશ તો નાનામાં નાના માણસને પણ હોય છે કે જ્યારે બઢતી આપવામાં આવે ત્યારે પોતે આગળ જ ગયો છે, તેની પ્રતિષ્ઠામાં વધારો થયો છે, તેના પગારમાં અને સમાજની અંદર ઉચ્ચો હોદ્દા, તેની આર્થિક સ્થિતિમાં પણ વધારો થયો છે વગેરે અનેક કારણોને કારણે તેની મહત્વાકાંક્ષાઓ પણ સંતોષાય છે અને તેનામાં યોગ્ય સમયે લાયકાત મુજબ બઢતી આપવામાં આવે તો તેની મહત્વાકાંક્ષા સંતોષવાનો ભારે પોતે સંતોષ અનુભવે છે અને જેથી પેઢીમાં ઊંચી સપાટીએ જુસ્સો ટકાવી રાખે છે. એના પછી છે જ્ઞાનની ખીલવણી. તો બઢતી પાછળ કર્મચારીઓના જ્ઞાનની ખીલવણીનો આશ્રય પણ રહેલો છે. જો કર્મચારીને ઊંચા હોદ્દો આપવાથી તેના જ્ઞાનની સ્થિતિજો પણ વિસ્તરે છે અને જેને પરિણામે પોતે તે વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો વિકાસ કરે છે અને બીજા કર્મચારીઓને તે પ્રેરણાને પણ તે પ્રેરણા આપે છે. તો અહીંયા એક પ્રેરણાના સ્ત્રોત તરીકે પણ બઢતી છે. અનુભવ, કર્મચારી અમુક કાર્યનો અમુક સમય સુધી અનુભવ થવાથી તેની કાર્યક્ષમતા વધે છે, નિષ્ણાત બને છે, તે મુજબ જવાબદારી ઉઠાવવા શક્તિમાન બને છે. તો એ આ માન્યતા પણ તેને બઢતી આપવામાં કારણભૂત છે. તો અનુભવ પણ કર્મચારીને બઢતી આપવાનું એક કારણ છે. તાલીમ પૂરી થયા પછી તો કર્મચારીને ઊંચા હોદ્દા પર મૂકવા માટે ઘણી કંપનીઓ તાલીમની વ્યવસ્થા કરે છે. તાલીમનું કાર્ય કે યોજના પૂરી થતાં કામદારને યોગ્ય પ્રગતિ બતાવી હોય તો યોગ્ય સમય તેને બઢતી આપવામાં આવે છે. કેટલીક વાર કર્મચારીને પોતે જે હોદ્દા ઉપર હોય છે તે હોદ્દા ઉપરથી તાલીમ દ્વારા તેને ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવામાં આવે છે. તો અહીંયા આગળ એ તાલીમ દ્વારા તેની પ્રગતિનું પણ એ એક કારણભૂત આધાર બની જાય છે. પસંદગીની ભૂલ ઓછી કરવા, ઊંચા હોદ્દા પર નવા કર્મચારીઓને લેવા કરતાં કંપનીના ચાલુ કર્મચારીને બઢતી આપવામાં એક ફાયદો એ છે કે તેના ગુણો, લાયકાતો, આવડતો સંપૂર્ણ માહિતી સંચાલકો પાસે હોય છે. એટલે કેટલીક વખત એવું બને કે જ્યારે નવા કર્મચારી લેવામાં આવે તો કેટલીક વખત જે કંપની દ્વારા જે ગુણો લાયકાતોની જે લોકો અપેક્ષા રાખે છે એ અપેક્ષા ન પણ હોય, તો આવી ભૂલો ન થાય. તો એને ધ્યાનમાં લઈ અને કેટલીક વખત કર્મચારીઓના જે કંપનીના જે જૂના કર્મચારીઓ હોય છે એને જ કંપનીની અંદર ઊંચા હોદ્દા ઉપર બઢતી આપવામાં આવે છે, જેથી કરીને કર્મચારી પસંદગીમાં જે ભૂલો હોય થતી હોય તેને નિવારી શકાય છે અને સાથે સાથે કર્મચારીઓનો જુસ્સો પણ ટકાવી રખાય છે. તો અહીં આગળ કર્મચારીની
પસંદગીમાં ભૂલો ન થાય અને કર્મચારીઓનો જુસ્સો ઊંચી સપાટીએ ટકાવી રાખી શકાય એ માટે પણ બઢતી આપવામાં આવે છે. તો અહીં આગળ આપણે બઢતીના જુદા જુદા કારણો વિશે ચર્ચા કરી, એના પછી અગાઉના ચેપ્ટરની અંદર આપણે બઢતીના ધોરણો વિશે ચર્ચા કરીશું.